નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કુલ અને ચિરાગ સર્વોપરી યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી અને એની અંદર ચેપ્ટર નંબર 3 એટલે કે રેસાથી કાપડ સુધી અને ભાગ નંબર છે આપણો મિત્રો 3. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 2 ની અંદર અગાઉ ચર્ચા કરી ચૂક્યા કે રેસા એટલે શું, રેસાના કેટલા પ્રકાર છે, બરાબર છે? તો રેસાના 2 પ્રકાર છે, કુદરતી રેસા અને સિન્થેટિક રેસા. તો એના વિશે પણ આપણે માહિતી મેળવી કે કુદરતી રેસા કોને કહેવાય, કુદરતી રેસાના ઉદાહરણ આપો, ત્યાર પછી સિન્થેટિક રેસા કોને કહેવાય, સિન્થેટિક રેસાના ઉદાહરણ આપો. તો આ ચર્ચા બધી આપણે મિત્રો ભાગ 2 ની અંદર કરી ચૂક્યા છીએ. તો હવે ભાગ 3 ની અંદર આપણે ટોપિક નંબર 3.3 એટલે કે કેટલાક વાનસ્પતિક રેસાઓ એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો જોઈએ મિત્રો કેટલાક વાનસ્પતિક રેસાઓ. કેટલાક વાનસ્પતિક રેસાઓ તો જોઈએ મિત્રો, એની અંદર સૌ પ્રથમ તમને આપેલું છે કપાસ. કપાસ માંથી રેસા મેળવવામાં આવે છે. અને કપાસ શું છે મિત્રો? તો કે વનસ્પતિ છે. તો પેલો આપણું સૌ પ્રથમ ટોપિક છે તો કે કપાસ. હવે આપણે કપાસ વિશે ચર્ચા કરીએ તો જો મિત્રો પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 20 ઉપર તમને એક ટોપિક આપેલો છે. તો જોઈએ મિત્રો કે તમે દીવા માટે ક્યારે વાત બનાવી છે. હવે તમે જોયું હોય મિત્રો કે ઘરની અંદર આપણે દીવો પ્રગટાવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે દીવા માટે આપણે વાટ બનાવતા હોઈએ છીએ. તો તમે દીવા માટે ક્યારે વાટ બનાવી છે? તો આ વાટ બનાવવા માટે તમે શું વાપરો છો? તો આપણે વાટ બનાવવા માટે શું વાપરીએ છીએ? તો કે વાટ બનાવવા માટે કપાસનો ઉપયોગ કરીએ છીએ. તો આ કપાસનો ઉપયોગ ગાદલા, રજાઈ તથા ઓટિકામાં ભરવા માટે પણ થાય છે. તો આ કપાસનો ઉપયોગ બીજે ક્યાં ક્યાં થતો હોય? દીવાની વાટ બનાવવામાં તો આપણે કરીએ જ છીએ, પરંતુ બીજે ક્યાં ક્યાં થાય છે? તો કે આ કપાસનો ઉપયોગ ગાદલા, રજાઈ તેમજ ઓટિકા ભરવા માટે થાય છે. તો હવે આગળ જોઈએ કે થોડું ઋણ લઈ તેને ખેતીને તેના છેડા તરફ જુઓ. હવે રૂ લેશો તમે મિત્રો અને ત્યાર પછી તમારે શું કરવાનું છે? થોડું રૂ લઈ અને તમારે એને ખેંચવાનું છે અને ત્યાર પછી તમારે એનું અવલોકન કરવાનું છે. તો તમને જે દેખાય છે તે નાના પાતળા તાંતણા એ કપાસના રેસા છે. તો મિત્રો રૂ નો થોડો ભાગ લઈ અને તમે એને ખેંચશો એટલે તમને શું દેખાશે? તો કે નાના પાતળા તાંતણા જોવા મળશે. તો એ તાંતણા છે એ શું છે? તો કે કપાસના રેસા છે. હવે આગળ જોઈએ કે કપાસ ક્યાંથી આવે છે. તેને ખેતરમાં ઉગાડવામાં આવે છે. કપાસ આપણને ક્યાંથી મળે છે? તો કે કપાસ આપણે ખેતરમાં ઉગાડતા હોઈએ છીએ. તો કપાસના છોડ સામાન્ય રીતે કાળી જમીન અને ગરમ આબોહવાવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે. સમજો મિત્રો કે કપાસના જે છોડ છે એને ક્યાં ઉગાડવામાં આવે છે અથવા તો કપાસનું વાવેતર ક્યાં કરવામાં આવે છે? તો કે કપાસના છોડ સામાન્ય રીતે કાળી જમીન અને ગરમ આબોહવાવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે. તો આપણે લખી શકીએ કે કપાસના છોડ સામાન્ય રીતે કાળી જમીન અને ગરમ આબોહવાવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે. કપાસના છોડ સામાન્ય રીતે કાળી જમીન અને ગરમ આબોહવાવાળી જગ્યાએ ઉગાડવામાં આવે છે. આગળ જોઈએ કે શું તમે આપણા દેશના કેટલાક રાજ્યોના નામ કહી શકશો
જ્યાં કપાસ ઉગાડવામાં આવતો હોય. તો તમે કહી શકો મિત્રો કે આપણા દેશની અંદર ત્યાં કયા કયા રાજ્યોની અંદર કપાસ ઉગાડવામાં આવે છે? તો કપાસના છોડના ફળ એટલે કે ઝીંડવા, આપણે આંબાનું વૃક્ષ હોય તો આપણે એમ કહી શકીએ કે આંબાનું ફળ કયું? તો કે કેરી. તો એવી જ રીતે કપાસના છોડના જે ફળ છે એને શું કહેવામાં આવે છે? ઝીંડવા કહેવામાં આવે છે. તો કપાસના છોડના ફળ એટલે કે ઝીંડવા લગભગ લીંબુના કદના હોય છે. તો આપણે લખી શકીએ કે કપાસના છોડના ફળને શું કહે છે? ઝીંડવા કહે છે. કપાસના છોડના ફળને ઝીંડવા કહે છે. તે લગભગ લીંબુના કદના હોય કે કેવડા હોય છે? તો કે લીંબુ જેવડા હોય છે. તે લગભગ લીંબુના કદના હોય છે. કપાસના છોડના ફળને ઝીંડવા કહે છે. એ કેવડા હોય છે? તો કે તે લીંબુના કદના હોય છે. આગળ જોઈએ કે પરિપક્વ થયા બાદ ઝીંડવા ફાટે છે અને કપાસના રેસાથી ઢંકાયેલા બીજ દેખાય છે. હવે શું થશે કે જ્યારે એ ફળ એટલે કે ઝીંડવા પરિપક્વ થઈ જશે અને ત્યારે તે શું થશે? ફાટી જશે. એટલે કીધું છે આપણને કે પરિપક્વ થયા બાદ ઝીંડવા ફાટે છે અને કપાસના રેસાથી ઢંકાયેલા બીજ દેખાય છે. તો આપણે લખી શકીએ કે પરિપક્વ થયા બાદ ઝીંડવા ફાટે છે અને પરિપક્વ થયા બાદ ઝીંડવા ફાટે છે અને કપાસના રેસાથી ઢંકાયેલા બીજ દેખાય છે. હવે જ્યારે એ ફળ એટલે કે ઝીંડવા પાકી જાય ત્યારે તે શું થશે? ફાટી જશે. અને ફાટી જશે ત્યારે કપાસના રેસાથી ઢંકાયેલા બીજ આપણને દેખાતા હોય છે. જે તમને આકૃતિની અંદર દર્શાવેલું છે તમે જોઈ શકો છો મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 20 ઉપર તમને આકૃતિ નંબર 3.6 આપેલી છે, જે શું દર્શાવે છે? કપાસના છોડનું ખેતર દર્શાવે છે. હવે આગળ જોઈએ કે ચૂંટવા માટે તૈયાર હોય તેવું કપાસનું ખેતર તમે ક્યારે જોયું છે? કે એવું કપાસનું ખેતર કે જે કપાસના છોડમાંથી તમે એ કપાસ શું કરો છો? ચૂંટી શકો છો. એવું ખેતર તમે જોયું છે કે બરફથી છવાયેલા વિસ્તાર જેવું દેખાય છે. એટલે કે એ ખેતર હોય એ આપણને કેવું દેખાશે? સફેદ સફેદ દેખાશે. એટલે કે એનો મતલબ એવો કે એ ખેતર આપણને કેવું દેખાશે? બરફથી ઢકાયેલું હોય એવું તમને દેખાય છે. તો આ ઝીંડવામાંથી સામાન્ય રીતે રૂ હાથ વડે કાઢવામાં આવે છે. આપણે જોઈએ છીએ મિત્રો કે જે ઝીંડવા હોય એ ઝીંડવામાંથી રૂ શેના દ્વારા કાઢવામાં આવે છે? તો કે હાથ દ્વારા કાઢવામાં આવે છે. ત્યારબાદ પિંજર દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે. આ રીતને રૂને પિંજવું કહે છે. હવે રૂને પિંજવું, પિંજવું એટલે શું એના વિશે આપણે જોઈએ. પિંજવું એટલે શું એના વિશે આપણે ચર્ચા આગળ કરીએ. તો કે પિંજવું એટલે કે આપણા ઝીંડવામાંથી એટલે આ જે ઝીંડવા છે ઝીંડવામાંથી સામાન્ય રીતે રૂને હાથ વડે અલગ કરવામાં આવે છે. હવે જે ઝીંડવા હોય એ ઝીંડવામાંથી રૂ તેના વડે દૂર કરવામાં આવે છે. તો કે હાથ વડે એને અલગ કરવામાં આવે છે. તો ત્યારબાદ પિંજર દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે. આ રીતને શું કહેવામાં આવે છે? પિંજવું કહેવામાં આવે છે. તો આપણે લખી શકીએ પિંજવું એટલે શું કે આ ઝીંડવામાંથી રૂને હાથ વડે અલગ કરવામાં આવે છે. આ ઝીંડવામાંથી રૂને હાથ વડે અલગ કરવામાં આવે છે. ત્યારબાદ પિંજર દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે. ત્યારબાદ
પિંજર દ્વારા રૂને બીજથી અલગ કરવામાં આવે છે. તો આ રીતને પિંજવું કહે છે. આ રીતને શું કહેવામાં આવે છે મિત્રો? પિંજવું કહેવામાં આવે છે. તો હવે આગળ જોઈએ કે પહેલાના જમાનામાં રૂ ને હાથ વડે પીંજવામાં આવતું હતું. તો આજકાલ પીંજવા માટે યંત્રો પણ વપરાય છે. તો પહેલાના જમાનાની અંદર આ રૂ છે એ શેના વડે અલગ કરવામાં આવતું? તો શેના વડે પીંજવામાં આવતું? તો કે હાથ વડે પીંજવામાં આવતું હતું. તો આજના જમાનાની અંદર આ પીંજણ કામ કરવા માટે કે પીંજવા માટે કેટલાક યંત્રો પણ વાપરવામાં આવે છે. તો આ માહિતી હતી મિત્રો કપાસ વિશેની. તો હવે આગળની જે માહિતી છે શણ વિશેની, એના વિશે આપણે ચર્ચા કરીએ. તો જોઈએ મિત્રો, શણ જોઈએ મિત્રો, શણ જો મિત્રો પાઠ્યપુસ્તક ની અંદર કે શણના છોડના પ્રકાંડ માંથી શણના રેસા મેળવાય છે. તો આપણે લખી શકીએ કે શણના છોડના પ્રકાંડ માંથી શણના રેસા મેળવાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો શણ વિશે, ખાસ યાદ રાખજો આ પ્રશ્ન ની અંદર. બરાબર છે મિત્રો કે શણના રેસા ક્યાંથી મેળવવામાં આવે છે? તો શણના રેસા એ શણના છોડના પ્રકાંડ માંથી શણના રેસા મેળવવામાં આવે છે. આગળ જોઈએ, તેને ચોમાસામાં ઉગાડવામાં આવે છે. તેને ચોમાસામાં ઉગાડવામાં આવે છે. શણના છોડને ક્યારે ઉગાડવામાં આવે છે? તો કે શણના છોડને ચોમાસામાં ઉગાડવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે શણ પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે. તો આપણે લખી શકીએ કે ભારતમાં શણ પશ્ચિમ બંગાળ, ભારતમાં શણ પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે. ભારતમાં શણ પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે. જ્યારે છોડનો ફૂલ, હવે જોઈએ મિત્રો કે આ શણના છોડની અંદર એનો ફળ એટલે કે આપણે જે મેળવવાનું છે શણ એ રેસા કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવે? તો કે જ્યારે છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય, એટલે કે જ્યારે છોડની અંદર ફૂલ આવવાનો તબક્કો હોય ત્યારે સામાન્ય રીતે તેની લણણી કરવામાં આવે છે. આપણે શું કરીએ છીએ મિત્રો કે પાક પાકી જાય એટલે ત્યારે એની લણણી કરીએ છીએ. તો તેવી જ રીતે આ શણના છોડમાંથી આપણે શું મેળવીએ છીએ? શણના રેસા મેળવીએ છીએ. તો રેસા મેળવવા માટે કે શણના છોડને જ્યારે ફૂલ આવવાનો તબક્કો હોય ત્યારે એની શું કરવામાં આવે છે? લણણી કરવામાં આવે છે. તો આપણે લખી શકીએ કે જ્યારે શણના છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય ત્યારે તેની લણણી કરવામાં
આવે છે. જ્યારે ફૂલ આવવાનો તબક્કો હોય ત્યારે તેની લણણી કરવામાં આવે છે. હવે લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસો સુધી પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે. હવે જ્યારે તમે લણણી કરશો તો લણણી દરમિયાન તમે શું મેળવશો? તો કે લણણી દરમિયાન એટલે લણણી કરેલા છોડના પ્રકાંડને તમે થોડા દિવસો સુધી પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે. આપણે લખી શકીએ કે લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસો સુધી પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે. થોડા દિવસો સુધી લણણી કરેલા છોડના પ્રકાંડને જેમાં ડૂબાડેલા રાખવામાં આવે છે, તો કે પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે. પ્રકાંડ સડી જાય છે અને રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે. હવે શું થશે? તો કે તમે પાણીની અંદર એ પ્રકાંડને ડૂબાડેલું રાખશો તો શું થશે? તો પાણીની અંદર ડૂબાડેલું હશે ત્યારે પ્રકાંડ શું થશે? ધીમે ધીમે સડવા લાગશે અને હાથ વડે તમે શું કરશો? એમાંથી રેસાને છૂટા પાડી શકો છો. તો લખી શકાય કે પ્રકાંડ સડી જાય છે અને રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે. પ્રકાંડ સડી જાય છે અને રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે. પ્રકાંડ સડી જાય છે અને રેસાને હાથ વડે છૂટા પાડવામાં આવે છે. કાપડ બનાવવા માટે આ બધા જ રેસાને તાંતણામાં ફેરવવામાં આવે છે. શું કરવામાં આવે છે? તો કે અત્યાર સુધી આપણે જોયું કે આ બધા રેસા કપાસના રેસા છે, સણના રેસા, બરાબર મિત્રો? તો આ બધા જ રેસાને આપણે કાપડ બનાવવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો કે કાપડ બનાવવા માટે આ બધા જ રેસાને તાંતણામાં ફેરવવામાં આવે છે. સમજાણું મિત્રો કે આ બધા જે રેસા છે એને શેમાં ફેરવવામાં આવશે? તાંતણામાં. તો કે કાપડ બનાવવા માટે આ બધા જ રેસાને તાંતણામાં ફેરવવામાં આવે છે. તો કે કાપડ બનાવવા માટે આ બધા જ રેસાને તાંતણામાં ફેરવવામાં આવે છે. તો આ માહિતી હતી મિત્રો ત્રણ વિશેની. તો આ ભાગ ત્રણ ની અંદર આપણે બે ટોપિક જોયા મિત્રો, કપાસ અને સણ. તો કપાસ વિશેની પણ માહિતી મેળવી અને સણ વિશેની પણ માહિતી મેળવી. તો તમને પ્રશ્ન પૂછવામાં આવે મિત્રો કે સણના છોડમાંથી સણના રેસા કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવે છે, તો એના વિશેનો આ પ્રશ્ન તમારે તમને જવાબની અંદર પણ લખી શકો છો. તો જોઈએ મિત્રો આપણે સણ વિશે ફરી એકવાર કે સણના છોડના પ્રકાંડમાંથી સણના રેસા મેળવવામાં આવે છે. તેને ચોમાસામાં ઉગાડવામાં આવે છે. ભારતમાં સણ પશ્ચિમ બંગાળ, બિહાર અને અસમમાં ઉગાડવામાં આવે છે. હવે જ્યારે સણના છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય ત્યારે તેની શું કરવામાં આવે છે? લણણી કરવામાં આવે છે. લણણી કરેલા છોડના પ્રકાંડને થોડા દિવસો સુધી પાણીમાં ડૂબાડેલા રાખવામાં આવે છે. હવે પ્રકાંડ સડી જાય છે અને રેસાને શું કરવામાં આવે છે? તો કે હાથ વડે છૂટા પાડવામાં આવે છે. હવે આ કાપડ બનાવવા માટે આ બધા જ રેસાને શું કરવામાં આવે છે? તો કે તાંતણામાં ફેરવવામાં આવે છે. તો હવે આના પછીનો જે આપણો મુદ્દો છે કે કપાસના તાંતણાનું કાતણ, કપાસના જે તાંતણા હોય છે એ તાંતણાનું શું કરવામાં આવે છે? કાતણ કરવામાં આવે છે. તો આ પછીનો જે ટોપિક છે એ આપણે ભાગ ચાર ની અંદર ચર્ચા કરીશું. તો આપ મિત્રો આ ભાગ ની અંદર આપણે જોયું કે કપાસ અને સણ વિશે. તો આ બંને ટોપિક તમારે મિત્રો ફરજિયાત હોમવર્ક ની અંદર લખવાના રહેશે. નમસ્કાર.